આ જગતમાં કરોડો ભગવાનના ભક્ત, કરોડો રામના થયા, કૃષ્ણના થયા, સ્વામિનારાયણના થયા, બધાના ભગત થયા, પણ હનુમાન કંઈક અનોખી ભાત પાડે. આપણે એમાંથી શીખવું, એને એને ઉપાસના રામની કરી, એને ભજન રામનું કર્યું, એને તિલક રામનું કર્યું, એને કંઠી રામની બાંધી, એને રામ દૂત કોઈ કહેતો એને મજા આવે, ને સ્વામિનારાયણ દૂત કહેતો મજા ન આવે. પણ રામ ભક્ત હોવા છતાં અને જેટલા આદરથી રામની સેવા કરીને એટલા જ આદરથી અને કૃષ્ણની સેવા કરી, એટલા જ આદરથી અને એટલા જ ભાવથી અને સ્વામિનારાયણની સેવા કરી, એને વંદન કર્યા, એની સેવા કરી, એનું કામ કર્યું, પણ એનું ભજનનું બદલાણું, આ એની ઉપાસનાનું બદલાણું, એનું ધ્યાનનું બદલાણું. એટલે સ્પષ્ટ બતાવે છે કે સેવા તમે બધાની કરો પણ ઉપાસના એકની કરો, સેવા તમે બધાની કરો પણ ભજન એકનું કરો, સેવા બધાની કરો પણ ધ્યાન એકનું કરો. હનુમાનજીની ભક્તિ મતલબ વાળી નથી, કારણ કે એને કાંઈ જોતું નથી અને આપણું કાંઈ નક્કી નથી. સ્વામિનારાયણ ભગવાન તો વચનાવૃતમાં એટલા કડક શબ્દો બોલ્યા કે સંસારીનું કાંઈ નક્કી નહીં, દીકરો દેવા વાળો મળે તો ત્યાં ભાગે.